सब्सक्राइब करो आ चैनल ने। रानी संभाली। स्वामी मारा थी अवे एक डगलू पण मंडातू नथी अने आ भूख ने तरस हवे नथी जीरवाता। रानी थोड़ी धीरज धरो। अहिया अहिया सामे मारा बेन ने बनेवनु काम छे। એ ભાઈ તમે ક્યાં જાઓ છો? આ ગામમાં રહેતા પેલા સૂર્યદેવસિંહ અને એમના પત્ની પદ્માબાને તમે ઓળખો છો? જી હા, એમને કોણ ના ઓળખે, એ મારા બેને બનાવી છે। એમને સંદેશો આપજો ને કે એમના ભાઈ ને ભાભી એમને બહુ યાદ કરે છે। જરૂર જરૂર। જય માતાજી। રાણી જોજો તો ખરા, મારા બેન બનેવીને સંદેશો પહોંચશે ને તો વાસ્તે ને ગાસ્તે આપણને લેવા આવશે। રાણી આ તો એ જ વટેવાળગું છે જેના થકી આપણે સંદેશો મોકલાવ્યો હતો। હા એ જ છે। જરૂર કોઈ સંદેશો લાવ્યો હશે। લો, તમારા બહેન બનીને બહારગામ જવાનું હોવાથી આ તમારા માટે મોકલાવ્યું છે। જય માતાજી। જરા જોઈએ તો ખરા, તમારા બહેન બનીને શું મોકલ્યું છે? રાણી જરૂર આ મા દશામાનો કોપ છે, મારી મા જણી બેન આમ આપણને મારવા ઈચ્છતી ના હોય। સ્વામી ચાલો આગળ ચાલીએ, મારી નાનપણની સહેલીનું ગામ છે, જો આપણને ત્યાં આશરો મળી જશે ને તો આપણી પીડા ઓછી થઈ જશે। ચાલો સંભાળીને રાણી। લીલાવતી, લીલાવતી। હા બેન, કોણ છો તમે? બેન મને ના ઓળખી, હું તારી બાળપણની સખી ચંદ્રાવતી। હું ચંદ્રાવતી ફંદ્રાવતી કોઈને નથી ઓળખતી, જે કામ હોય તે કહો। બેન કેટલાય દિવસથી પેટમાં અનાજનો દાણો નથી ગયો, એક બટકું રોટલો આપી દે તો આ પેટનો ખાડો પુરાઈ જશે। જાજા ભિખારણ, પારકા નગરમાં આવી, પારકા ઘરમાં આવી બટકું રોટલો માંગતા શરમ નથી આવતી? પાછી કહે છે હું તારા બાળપણની સહેલી છું। વારે દશામાં વા તું રિસાય ને તો બધા દરવાજા બંધ થઈ જાય છે। ચાલો અરે ભાઈ, બહુ ભૂખ લાગી છે, થોડા કેળા હો તો આપો ને। કેળા તો કાચા છે, તમને ખરેખર ભૂખ લાગી હોય તો ચીબડું લાવું।
તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આપણે પેલા જાના છાએ બેસીને ચીબડું ખાઈએ. હે દશામાં, હજી કેટલી પરીક્ષા લેવાની બાકી છે? એ કોણ છો તમે અને આ નગરમાં ક્યાંથી આવ્યા છો ને કપડામાં શું છે? આમાં તો ચીબડું છે. લાવો, મારે જવું પડશે. લો. અરે આ તો આપણા રાજકુમારનું માથું છે, પકડી લો અત્યારે આવો ને. નહીં, રાજાની સમક્ષ હાજર કરો. ભાઈ ચીબડું છે, ચલો છોડો. લે, ચલો ચલો છોડો છોડો. તરફ મન તો એમ ઈચ્છે છે કે હાલ ને હાલ તમારું માથું તમારા ધડથી અલગ કરી દઉં, પણ મારો ધર્મ મને આ કરતા રોકે છે. નરાધમો, તમને જરા પણ દયા ના આવી મારા ફૂલ જેવા દીકરાની હત્યા કરતા? ના, અમે કાઈ નથી કર્યું. લઈ જાઓ, લઈ જાઓ આ બંનેને મારી સામેથી, ને પૂરી દો એમને કારાવાસમાં. નહીં. અલ્યા, આ કોને પકડીને લાવ્યા? આ બંને આપણા રાજકુમારના હત્યારાઓ છે, એમને બરાબર મેથી પાક આપજો. અરે ચિંતા ના કરો, અમને બરાબરનો મેથી પાક આપીશું. સ્વામી, જોયો દશામાનો પ્રકોપ? હા રાણી, મારા પોતાના અહંકારે જ આપણી આ હાલત કરી છે. રાણી, મને માફ કરો, મારા લીધે તમારે પણ આવા કપરા કષ્ટ વેઠવા પડે છે. ના સ્વામી, તમે મનમાં ઓછું ન લાવો, સુખ અને દુઃખ તો આવ્યા જ કરે. યાદ આવે છે દીકરી રાધા, એ જેલમાં પડેલી મુશ્કેલીઓ, એ યાતના ભર્યા દિવસો. હા માં, એમ કરતા કરતા વરસ વીતવા આવ્યું, દિવાસાનો દહડો આવ્યો, પછી તમે શું કર્યું એ તમને ખબર છે સ્વામી? આમ જોતા જોતા એક વરસ નીકળી ગયું અને દિવાસાનો દિવસ પણ આવી ગયો. તમને નથી લાગતું કે આપણે અહીંયા વ્રત કરવું જોઈએ? જેલમાં, જેલમાં વ્રત કેવી રીતે કરીશું અને પૂજાનો સામાન પણ કેવી રીતે લાવીશું આપણે? ભાઈ. ભાઈ, મારું એક કામ કરશો? બોલો બેન, મારથી જે થાય એ જરૂર કરીશ. મારે દશામાના વ્રત કરવા છે, મને સામગ્રી લાવી આપશો? ના બેન, મહારાજને ખબર પડે તો મારા ટુકડે ટુકડા કરી નાખે, આ કામ અમારાથી ના થાય. અરે કોઈને ખબર નહીં પડે, સારું કામ કરવામાં શરીરના ટુકડા થઈ જાય તો એનાથી વધારે રૂડશું. બેન, મારી પત્ની પણ મા દશામાના વ્રત કરે છે, એને પૂછીને જોઈતી સામગ્રી બધી લઈને આવીશ. આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. બહેન, ઓ બહેન, તમારી બધી સામગ્રી હું લઈને આવ્યો છું. આભાર, ખૂબ ખૂબ આભાર તમારો. સ્વામી, હે દશામાં. જય દશામાં. બેસો. જમાદાર, બોલાવો વિક્રમને.
વિક્રમ, તમને કોઈ બહાર મળવા આવ્યું છે? રાધા, વિક્રમ, રાધા, મારા પર વિશ્વાસ રાખજે. તારા બાપુની હત્યા મેં નથી કરી. આ શું કહો છો વિક્રમ? મને મારી જાત કરતા તમારા ઉપર વધારે ભરોસો છે. પણ રાધા, સંજોગ જ એવો બતાવે છે કે બધા જ લોકો મને ગુનેગાર સમજે છે. આ બધી ચિંતા દશામાં ઉપર છોડી દો. કાલે દિવાસાનો રૂડો દિવસ છે અને મારી ઈચ્છા છે કે આપણે ઘરના બધા મળીને દશામાનું વ્રત કરીએ. પણ જેલમાં વ્રત કેવી રીતે? હું વ્રતની બધી સામગ્રી લાવી છું અને જેલર સાહેબની સંમતિ પણ લઈ લીધી છે. જેમ રાજા રાણીએ જેલમાં વ્રત કર્યું હતું ને, એમ તમે પણ વ્રત કરો. હા રાધા, હું ખૂબ ભક્તિભાવથી મા દશામાના વ્રત કરીશ. ભલે, હું 10 દિવસ પછી તમને પાછી મળવા આવીશ. ભલે.